सौ मित्रों, सौ सजनों, विचार क्रांति अभियान सौ सभ्यों, आजना वार्ता वैभव विभाग में आप सौनु स्वागत छे। आजनी वार्ता संपूर्ण शुद्ध होय एवं मात्र मारु मन ज छे। मित्रों, आ वार्ता अपना एक महान संत विवेकानंद जी ना जीवन प्रसंग उपरनी वार्ता छे। अपने खबर छे के विवेकानंद जी एक महान संत हता, એટલે કે સંત કક્ષાની જે કોઈ પણ લાયકાત હોવી જોઈએ બધી જ લાયકાત એનામાં હતી, જેને કહી શકાય કે કરુણા, પ્રેમ, દયા, સજ્જનતા, શાંતિ અને આ બધી બાબતો એનામાં હતી। પણ એ વિવેકાનંદજી હંમેશા એમના ગુરુ રામકૃષ્ણ દેવને ખૂબ માનતા, અને રામકૃષ્ણ દેવ જે કે એ વાતને સંપૂર્ણપણે સાચી લાગે કે ખોટી લાગે પણ એને 100% પાલન કરતા। જોકે ગુરુનો શિષ્ય વચ્ચેનો સંબંધ આવો જ હોવો જોઈએ। રામકૃષ્ણ પરમહંસ તો બહુ જાજુ ભણેલા પણ નહોતા, વિવેકાનંદજી છે તો વિદ્વાન હતા, સારું અંગ્રેજી બોલી શકતા, સારા પ્રવચનો આપી શકતા। આપણને ખબર છે કે અમેરિકાની અંદર એને જે પ્રવચન આપ્યું ધર્મસભાની અંદર, અને એ કારણસર તો આખા વિશ્વની અંદર વિવેકાનંદજી માત્ર એક નાની ઉંમરમાં પણ એ પોતે ખરેખર પ્રસિદ્ધ થઈ ગયા। એક વખત ગુરુજી રામકૃષ્ણ દેવે એમને એમ કીધું કે વિવેકાનંદ, કાલી માતાને તમે કંઈક ધરી આવો, કંઈક એને પૂજા માટેની કંઈક સામગ્રી એને ધરો। ત્યારે વિવેકાનંદજી કે ભલે, થોડા વિચાર ભેદ એનો હશે કદાચ કે આ પ્રકારની સામગ્રી ધરવી યોગ્ય કહેવાય કે કેમ, પણ એને વિચાર એમ ન કીધો કે નહીં ધરું, જઈને કે ભલે, એટલે એને વિચાર કર્યો કે હું શું ધરું એને, કે અને કીધું તો નથી, એટલે એમ કીધું ફળ ફૂલ, કોઈ વૃક્ષોના કોઈ પત્તાઓ શું ધરું। ત્યારે પાછો પ્રશ્ન થયો કે ફળ ફૂલ નહીં તો બધા કોઈને કોઈ જીવડા હોય એની અંદર, અથવા તો જીવડાએ ડંખ માર્યો હોય, કદાચ માનો કે ફૂલ છે તો એની અંદર પણ મધમાખી કે એવા પ્રકારની વસ્તુ હોય, તો ખરેખર શુદ્ધ વસ્તુ નથી। જ્યારે રામકૃષ્ણ દેવે તો એમ કીધું કે કોઈ શુદ્ધ વસ્તુ ધરજો। બહુ વિચાર કર્યો, 3-4 કલાક બેઠક, શુદ્ધ શું ખબર જ ન પડે, પછી એમ કે આ દુનિયાની માનો કે હું રસોઈ બનાવું તો રસોઈની અંદર કંઈક સારી વસ્તુ મીઠાઈ ધરું, એ મીઠાઈ પણ શુદ્ધ તો ન કહેવાય, સમગ્ર શુદ્ધ ન કહેવાય, કોઈ અન્ય પ્રકારની કોઈ વસ્તુઓ, માનો કે કોઈ અગરબત્તી છે, કોઈ મીણબત્તી છે, કોઈ માનો કે ધૂપ છે, તો કે એ પણ શુદ્ધ તો ન કહેવાય, અશુદ્ધ હોય એવી એને કેટલી બાબતો એના મનમાં આવી। પછી વિચાર કરતા કરતા મનમાં એમ થયું કે મારે શું ધરવું, ત્યારે એને એમ કીધું કે મને તો એમ લાગે છે કે મારું મન શુદ્ધ છે, એના જેવું શુદ્ધ કંઈ ન હોય કોઈ। કેટલી ઊંચાઈ જીવનની અંદર વિવેકાનંદજીએ આ વાક્ય કીધું, અને એ વાક્ય તો કદાચ વિશ્વના મહાન સંતોને પણ એક વિચારતા કરી દીધા કે મને મારું મન જ સ્વચ્છ લાગે છે, એકદમ શુદ્ધ લાગે છે, એટલે મને એમ થાય છે કે મારું મન જ હું એને ધરણે ધરી દઉં તો, એને પૂજામાં આપું તો, એને તરત જ કાલી માતા પાસે વિવેકાનંદજી જાય છે અને પ્રાર્થના કરે છે કે મને મારા ગુરુએ રામકૃષ્ણદેવ એમ કીધું કે એકદમ શુદ્ધ વસ્તુ હોય તમને ધરવાની છે, કઈ શુદ્ધ વસ્તુ એ ગોતવા માટે મેં 4-5-6 કલાક વિચાર કર્યો, પણ મને એક પણ વસ્તુ શુદ્ધ દેખાણી નહીં, એટલે મને એમ થયું કે મારે શું કરવું, જાવું કે ન જવું, ગુરુનું વચન તો માનવું જ પડે। વિચારતા મને એમ થયું કે મારા હાથ શુદ્ધ કહેવાય તો કે ના, એ ન કહે, પગ કહેવાય તો એ ન કહે। પછી મને એમ થયું કે મારું મન જ એક શુદ્ધ છે, હું કોઈ બી ખરાબ વિચારતો નથી, હું કોઈ દિવસ ખરાબ વિચારની ભૂમિકા ઉપર કોઈને કહેતો નથી, હું સંપૂર્ણપણે માત્ર સારી બાબતોને જ વાત કરું છું, મારા મનમાં કોઈ દી ખરાબ વિચાર આવ્યો પણ નથી, અને જો આ જ વાત હોય તો એ મારું મન શુદ્ધ કહેવાય, અને આ જો શુદ્ધ મન હું મારા આ કાલીદેવીને ચરણે ધરી દઉં તો એમાં કંઈ વાંધો નથી, કે મારે કોઈ મન બહાર કાઢીને ધરવાની વાત નથી,
પણ મારે રજૂ કરવાનું છે એટલે એક કાલી માતાને એમ કહે છે કે મારું શુદ્ધ મન હું આપને ચરણે ધરી દઉં છું પૂજાના પ્રસાદી રૂપે મને તો એમ લાગે છે કે જો ખરેખર કોઈનું મન શુદ્ધ હોય અને શુદ્ધ મનથી જો પૂજા કરતા હોય વિવેકાનંદજીના શબ્દો છે તો એને કોઈ પણ વસ્તુ કોઈ પણ ભગવાનને ધરવાની જરૂર નથી કારણ કે બધી જ વસ્તુ અશુદ્ધ છે તમારા મનને શુદ્ધ કરી શકો એ વાત તમારા હાથમાં છે અને તમે જો ઈચ્છો તો તમે તમારા મનને શુદ્ધ કરી શકશો અને એક વખત તમારું મન શુદ્ધ થઈ ગયું એટલે તમારે ખરેખર જોવો તો કોઈ ને કોઈ ભગવાન કે કોઈ પણ માતાજી કે કાલી માતા કે કોઈનું પૂજન કરવાની પણ જરૂર નથી તમે જ્યાં બેઠા હો ત્યાં તમારું શુદ્ધ મન એને ચરણે ધરી દો એટલે એનો અર્થ થયો કે હું ક્યારે ખોટું નહીં કરું હું ક્યારે ખરાબ નહીં કરું હું કોઈને હેરાન નહીં કરું હું કોઈને દુઃખી નહીં કરું આ વસ્તુને છોડી દઉં એનું નામ તમે એની પૂજામાં ધેરું કહેવાય તમે વિચારો આવા કરો પછી ધરો તો એ વાત ક્યાં રહી એટલે શિખામણ આપણને બોધ એ આપે છે કે આખરે દરેક મનુષ્ય પોતાના મનને શુદ્ધ કરવું જોઈએ અને શુદ્ધ કર્યા પછી માત્ર ને માત્ર એ ભગવાન કે દેવી કે માતાજી એ દરેકને તમારું મન એને ચરણે ધરી દો એટલે તમારું સંપૂર્ણ એની પૂછે સંપૂર્ણ રીતે તમે કામ કર્યું કહેવાય તમારે અન્ય રીતે બીજું કઈ કરવાની જરૂર ફરી એકવાર માતાને અને શિક્ષકોને કહીએ કે તમારા વિદ્યાર્થીઓ કે તમારા સંતાનોને શુદ્ધ મન કેમ કરવું એ શીખવાડો એનું મન પવિત્ર કેમ કરવું એ શીખવાડો એના મનની અંદર કોઈ અપવિત્ર વાત ન આવી જાય એને માટે શું કરવું એવી વાતો કરો એવી વાર્તાઓ કરો અને તમે જો એની નાની ઉંમરના પ્રમાણમાં જો આવી વાર્તાઓ તમે કહેતા જ રહેશો તો એક ને એક સમયે આ જે સ્વામી વિવેકાનંદે એમ કીધું કે એ ભૂમિકા ઉપર આથી સ્વામી વિવેકાનંદે પછી એક વખત કીધેલું કે મારા શુદ્ધ મનનું કારણ માત્ર એક જ છે કે હું જ્યારે નાનો હતો ત્યારે મારી માતાએ એમ કીધું કે બેટા મનની શુદ્ધિ જેવી આ દુનિયામાં એક પણ શુદ્ધિ નથી એનો અર્થ એ નથી કે બીજી શુદ્ધિ ન કરવી પણ મનની શુદ્ધિ તો જરૂરી છે અને માટે મેં ક્યારે મનને દૂષિત કર્યું નથી અને માટે રામકૃષ્ણ દેવે મને જે આદેશ આપ્યો એ આદેશનું પાલન કર્યું મારી મનને મેં એમને જણાવી દીધું અર્પણ કરી દીધું એને હું સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી આપણા સંતાનો આપણા વિદ્યાર્થીઓ એનું મન સંપૂર્ણ શુદ્ધ ન કરી શકીએ તો શુદ્ધ હોય એની નજીકમાં જઈએ તો પણ આપણે ઘણું કર્યું કહી શકાય સૌ કોઈ આ બાબતની ગંભીરતાથી ધ્યાન રાખો હું પણ કહી શકું કે દાખલા તરીકે મારું મન પણ શુદ્ધ હોય તો માત્ર ને માત્ર એનું કારણ મારા માતા પિતા છે જો એણે મને આ વાત ન કરી હોત તો હું પણ શુદ્ધ મન રાખી ન શકું તો આપણે પણ આપણા સંતાનોને એવું જ આપીએ જે હોય એ આપીએ મારી પાસે જે છે એ આપ્યું સૌ કોઈ આગળ વધો એવી શુભેચ્છા